capai dorong lang science kelima. Maka waktu capai juga tadi ya, lagi takkan merangkau bintu api dia terlalu stop. Dan waktu nanti serta eksperimenti, karena lain sudi ini first bintu beda. Iwa takkan sebagai terap dari jaga terap. Agar data dari itu. Terus data nomor 9 pekar, sebab ada mati sebab aku pergi. Terus ada ekti चौथ सूदी ना दाखला में तुम्हारे काम ओवर डिजिटल कल दाखला से दिन चौथ दाखला से जो काम हमारे डिजिटल का दस संख्या का आपने उठाकर पहले दस में जा रहे आगे बढ़ने जा रहे तुमने आप ही दे दिया अच्छी तरह इधर तेरे जी दाखला हो से तुम्हारे ये दाखला तुम्हारे नंबर नौ के वक्र वाई बराबर एक्सटर्नल माइनस अठार एक्स वत्ता पांच ना कोई बिंदु आगर नो स्पर्श હવે પેલા બિંદુ આપી દેલા હતા એની જગ્યાએ સ્પર્શક આપી દેલો છે વક્ર y બરાબર x³ - 11x + 5 ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક કોઈ બિંદુ આગળનો સ્પર્શક y બરાબર x - 11 હોય तो ती बिंदु शोधना होते स्पर्शक y तो वक्र पर बिंदु शोधना वक्र पर लो बिंदु शोधो आओ अपने प्रश्न पूछे होते बस अभी अपने खबर चाहिए कागज ना दाखला में ना अपने स्पर्शक मारे तुमने જે બિંદુ આપી દેતા રેખા પરના બિંદુને જોડતી જીવા કરી લેવી ત્યારે તમારો ઢાળ તમે y2 - rx મેળવશો તો પહેલા તમે આના પરથી સ્પર્શકનો ઢાળ શોધી શકો છો સ્પર્શકનો ઢાળ શોધવા માટે તમારે dy / dx કરી દેવો એટલે વાત પૂરી થઈ ગઈ 1 - q બરાબર છે બરાબર છે કે દે કે વક્રનો વિકલન કરો y = x2 minus again x अतः 5 नंबर है। x की सापेक्ष विकलन करता, विकलन करता, divide by dx बराबर dx minus dx। अबे r अने r जैसे ये बदलने सब खाए दो, बराबर divide by dx बराबर स्पर्शक तो ना आ रही हूँ लकी दिया हमने, divide by dx बराबर स्पर्शक नोडा बराबर एक बराबर ए 3x पे माइनस अग्यार बराबर एक माटे 3x पे बराबर एक बदला अग्यार बराबर बार माटे x पे बराबर अपने मार से चार x बराबर प्लस और माइनस दे दो एक बार बताए एक बार पूछे जारे तुमने प्लस में मरे छे અને તમે જ્યારે x ની અંદર y વક્રમાં કિંમત મૂકવા જાઓ છો ત્યારે તમારે એ નક્કી કરી દેવાનું છે કે 2 આગળ x = 2 1 માં મૂકતા ત્યારે શું મળે અને x = - 2 મૂકતા શું મળે એ આપણે શોધવાનું છે બરાબર એટલે x = 2 1 માં મૂકતા એવું લખીમાં બરાબર છે કે ડાબો સ્તરની સાથે છે સ્પર્શકના ઢાળને સરખાઈ લેવો એ તમારું છે હવે આ બિંદુ આગળ સ્પર્શક હોય તેવું બિંદુ શોધવાનું છે તમને બે બિંદુ મળે એમાંથી વક્રનું કોઈ પાલન કરી દેવાનું બરાબર છે એ પાલન કરતો એ બિંદુ વક્ર પરનો બિંદુ થશે x = 2 1 માં મૂકતા એટલે કે y = 2 નો ઘન - 11 b / 5 2 નો ઘન થશે 8 - 22 = માટે y બરાબર 8 ને 5 એ માઇનસ 22 બરાબર માઇનસ 9 એટલે પહેલું બિંદુ થશે તમારી પાસે 2 માઇનસ 9 અને x બરાબર માઇનસ 2 1 માં મૂકતા તો y બરાબર માઇનસ 2 નો ઘન માઇનસ 11 માઇનસ 2 પ્લસ 5 બરાબર એટલે કે માઇનસ 8 વત્તા 22 વત્તા 5 22 ને 5 27 ઓછા 8 માટે y બરાબર
pernah bingu. Wakra pernah bingu. D minus 9 અને માઈનસ 2 19 છે. હવે આ બંને બિંદુઓ પૈકી કયો બિંદુ સ્પર્શકનું સમાંતર કરે છે એ આપણે શોધવાનું છે. આ બિંદુઓ બંને બિંદુઓ પૈકી કયો બિંદુ સ્પર્શકનું સમાંતર કરે છે શોધવાનું છે. તો y વચ્ચે એ બિંદુએ સ્પર્શકનો ઢાળ 1 છે તમને ખબર છે. હવે સ્પર્શક રેખામાં તમે x બરાબર 2 મૂકો જો તમને માઈનસ 9 મળી જાય તો આ બિંદુ વક્રપણ બિંદુ છે એમ કહેવામાં આવે છે. પહેલા બિંદુ માટે બંને બિંદુની વાત તમે કરી શકો છો બરાબર છે. કયા બિંદુ માટે તમને જવાબ સેટ કહેવાનો બિંદુ 2 માઈનસ 9 સ્પર્શકમાં મૂકતા એટલે એમાં બબલ જ મૂકવાનો એટલે તમે y ની કરો y બરાબર 2 માઈનસ 11 બરાબર માઈનસ 9 બરાબર એટલે x બરાબર 2 સ્પર્શક x બરાબર 2 સ્પર્શક મૂકતા તો y બરાબર તમને માઈનસ 9 મળી જાય છે. પણ હવે એ જ રીતે તમારે ચેક કરવો હોય તો આનું પણ કરી જુઓ છો તમે કે x બરાબર માઈનસ 2 બિંદુ માઈનસ 2 19 માટે કરી જુઓ તમારે x બરાબર માઈનસ 2 સ્પર્શકમાં મૂકતા સ્પર્શકમાં મૂકતા એટલે કે y બરાબર માઈનસ 2 માઈનસ 11 માઈનસ 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 19 સમજી ગયા. માટે વક્ર પરનો બિંદુ આમ વક્ર પરનો બિંદુ 2 માઈનસ 9 છે. કયું છે? 2 માઈનસ 9 છે. કારણ કે માઇનસ 2 એટલે 19 થાય એટલે ખોટું છે એટલે તેના બરાબર થશે. જોઈ એટલે દાખલા નંબર 9 10 અગિયાર બાદ પહેલા 13 પણ થઈ ગયો છે બરાબર છે. ઉદાહરણ કયા પ્રમાણે કરી દીધો છે તમે તે પૂરા કરો. ઉદાહરણ 19 પ્રમાણે 14 માં આપણે પૂરા થઈ ગયેલા સ્પર્શક અભિલંબના સમીકરણની વાત આપણે કરી ચૂકેલા છીએ બરાબર. હવે આવી વાત આપણી દાખલા નંબર 15 પર આપણે જવાનું છે. કયો દાખલો આવે છે? 15. 15 થી દાખલા બધા ઘણા બધા છે જોડે 27 સુધી છે. 15 માં આપણે હવે જોઈએ કે એની અંદર શું કહે છે એની આપણે ચર્ચા કરવાની છે બરાબર. કે તમને જે રકમ આપેલી છે એ રકમને ઉપયોગ કરી અને તમને રેખા 2x માઇનસ 5 પ્લસ 9 બરાબર 0 ને સમાન પર અને 5x માઇનસ 15x બરાબર 13 ને લંબ સ્પર્શકના સમીકરણ છે. વસ્તુ આના આ જ છે. તમારી પાસે વક્ર છે અને એ સ્પર્શકની જગ્યાએ તમને જે રેખા આપેલી છે એ એક્સ અક્ષને સમાંતર છે. શું છે? એક્સ. જે બિંદુએ તમને જે રેખા આપેલી છે વક્ર એનું વિકલન કરવાય એક્સ તરીકે અને તમને નો ઢાળ સુધી કાળો સમાંતર રેખા અને જે બિંદુએ સ્પર્શક 2x માઇનસ 5 પ્લસ 9 બરાબર 0 હોય બરાબર છે તો એનો ઢાળ શું થશે? 2. કેટલો થશે? 2 બરાબર. એટલે સમાંતર રેખાનો ઢાળ અને તમારે આમ સ્પર્શક રેખાનો ઢાળ અને વક્રનો ઢાળ જેમ સરખા રહ્યા એમ તમારે વક્ર અને સમાંતર રેખાના ઢાળની સરખામણી કરે એક્સ હોય એ એક્સ ની વેલ્યુ પાછી 1 માં મૂકવાની બરાબર છે. કયા સ્વરૂપ મૂકવાની? 1 માં. 1 માં મૂકશો એટલે તમારી પાસે બિંદુ આ મળી જશે એક્સ બરાબર. અને એ બિંદુએ તમારે ઢાળ જે મળે છે એના આગળનું સમીકરણ શોધી કાઢવાનું. પેલામાં લંબ છે એટલે લંબ કરવાનું છે મતલબ અભિલંબનો ઢાળ કદે અભ્યાસ માઇનસ નો. દાખલા નંબર 15 વક્ર વાય બરાબર 7 છે. હવે નંબર એ છે એટલે પહેલો ઉપયોગ કરી લેવાનો એનો રેખા 2x માઇનસ 5 પ્લસ 7 2x માઇનસ 5 પ્લસ 9 બરાબર 0 ને સમાન બરાબર છે. એક આ પહેલો આનું કામ કરીએ પછી આપણે બે જે છે રેખા કોને લાવ છે એની આપણે વાત કરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. હવે આપણે બંનેના રેખા કરવા બીજું કંઈ કરવું નથી. સીધો નંબર આને નંબર એક આપી દો
કારણ કે અહીંયા આપણે જોવું પડશે y ની સાપેક્ષ બંનેમાં વિકલન કરતા સોરી x ની સાપેક્ષ x ની સાપેક્ષ વિકલન કરતા હું લખી રહ્યો છું બરાબર છે એટલે બંનેમાં વિકલન જોડે ઉતરી જશે dy dx બરાબર 2x 2 અને અહીંયા થશે 2 માઇનસ dy by dx plus 9 બરાબર 0 માટે 2x minus y plus 9 બરાબર 0 થશે હવે આમાં dy by dx અને 2 અને 9 નું વિકલન શું થશે 0 બરાબર અને બરાબર 0 છે એટલે કે dy by dx બરાબર 2 dx y by dx dy by dx બરાબર જે બિંદુએ સ્પર્શક 2x minus y plus 9 બરાબર 0 ને સમાન તો સ્પર્શક રેખા તે બિંદુએ સ્પર્શકનો નામ સ્પર્શક 2x minus y વત્તા 9 ને સમાન તો તે બિંદુએ તે રેખાનો જે ઢાળ છે એ સ્પર્શ બિંદુ હશે હવે તમારે dy by dx આના બંનેને સરખા કરો શું કહેવામાં આવે છે કે જે બિંદુએ સ્પર્શક 2x minus y વત્તા 9 બરાબર 0 ને સમાન તો તેનો ઢાળ કેના નું લખવાનું જે બિંદુએ રેખા આપેલી છે અને લંબ હોય એનો ઢાળ હવે 1 અને 2 પરથી 2x minus 2 બરાબર 2 માટે 2x બરાબર 4 માટે x બરાબર 2 આ અને આને સરખા અને આપણે નંબર 2 આપી દઈએ અને નંબર 3 આપી એટલે 2 અને 3 ને સરખા આપો તમામ પરિવાર જો પડે નહીં બે અને ત્રણ ને સરખા હવે તમે x બરાબર 1 માં મૂકી દો 1 માં મૂકતા માટે y બરાબર 2 નો સ્ક્વેર માઈનસ 2 કૌંસ 2 વત્તા 7 બરાબર 4 ઓછા 4 વત્તા 7 4 4 y બરાબર બસ બિંદુ 2 7 અને સ્પર્શકનો ઢાળ 2 હોય તેવું સમીકરણ બનાવ્યું એ સ્પર્શકનું સમીકરણ છે વક્રને 2 7 બિંદુએ સ્પર્શક વક્રને 2 7 બિંદુએ સ્પર્શક સ્પર્શક અને ઢાળનો મને કેટલો આપી દીધેલો છે 2x 0 ને સમાન દર છે એટલે વક્રને 2 7 બિંદુએ સ્પર્શક 2x minus 7 આ મારા મળો ફોટો છે 2x minus y વત્તા 9 બરાબર 0 ને સમાન એટલે 2 7 બિંદુ અને જેનો ઢાળ 2 હોય તે સ્પર્શકનું સમીકરણ સીધો લખી દઈએ માગે સ્પર્શકનું સમીકરણ y minus y 0 બરાબર f(x) x minus x રાખી માં મૂકો y minus 7 બરાબર 2 કૌંસ માં x minus 2 બરાબર માટે y minus 7 બરાબર 2x minus 4 y minus 2x minus 7 plus 4 બરાબર 0 માટે y minus 2x minus 3 બરાબર અથવા તો આ વાયને સામે લઈ લો તમે જે રીતે આપણો ભાગે કરવા દેવા આ તમારું સ્પર્શકનું સમીકરણ બની ગયું એ જ રીતે તમને બીજો નંબર આપી દેલો છે b 2x5 રેખા 5y minus 15x બરાબર 13 ને લંબ હોય તો અભિલંબ તે વ્યસ કરો તો અલંબ હોય તો અભિલંબનો ઢાળ થશે અભિલંબના ઢાળને વ્યસ કરો એટલે સ્પર્શકનો ઢાળ થઈ જશે બરાબર અને એ ઢાળને આ ઢાળને સરખા કરે એટલે હવે આ બાજુ જે છાંટા સુધીમાં કઈ ફેરફાર આપણે કરવાનો નથી એટલે અહીંયા બધી ને કે b અહીંયા આપણે શું કરી દેવાનું b રેખા 5 જે છે જોઈએ એને લંબ છે તો કે દો છે આપણે બરાબર છે રેખા 5y minus 15x બરાબર 13 5x minus 15y બરાબર 13 ને લંબ છે તો એનો વિકલન પણ કરે બંને નો વિકલન એમાં વક્રણ વિકલન તમારે જોડે છે તો જોઈ લો 5x નો વિકલન 5 15y નો 15 ડિવાઇડ બાય dx નો વિકલન 0 માટે 15 ડિવાઇડ બાય dx બરાબર 5 બરાબર
15 divided by dx बराबर 5 बराबर એટલે તમારી પાસે જે ઢાળનું મૂલ્ય આવશે બરાબર એ ઢાળ આવશે 15x 5y ઊંધું લખ્યું સમીકરણ 5y - 15x बराबर 15/5 बराबर 3 આ તમારો નવ રેખાનો ઢાળ થશે અભિરમનો ઢાળ છે બરાબર અભિરમનો ઢાળ છે હવે અભિરમના ઢાળને વ્યસ્ત કરી એટલે સ્પર્શક રેખાનો ઢાળ કરી દીધો માટે સ્પર્શકનો ઢાળ બરાબર -1 ઉપર થઈ ગયો ઊંધો કરી દો બસ હવે એ ઢાળ આને નંબર 3 આપી દો बराबर છે 2 અને 3 ને સરખા આપણે લખી દેવું છે અહીંયા 2 અને 3 ને સરખા માત્ર આટલું છે એ સહી છે એટલે કે -1/-1 બરાબર એટલે કે 2x બરાબર -1/(2)/(a) બરાબર 3 દશા -1/(c)/(5)/(a) બરાબર 5/3 જોયું હવે 3 દશા હશે આ બગડો સાબિત કર્યો -1 બરાબર એટલે પ્લસ લઈ લે 3 નું 6 માં લઈ જાય એટલે 5/3 2x બરાબર બરાબર માટે x બરાબર 5/6 એક માં મૂકતા લખી દેવાનું આ સાવ સીધું સ્થાન કરતા શીખી દેવાનું જ્યારે સમાંતર રેખા આપી દીધી હોય ત્યારે x અક્ષને સમાંતર હોય તો ઢાળ 0 કરી દેવાનો શું કરવાનો છે ઢાળ 0 હવે એક સમીકરણ આપણી પાસે y બરાબર x² -2x + 7 એટલે કે 5/3 + 2/5/6 7 આ કલમમાં ઉત્તર જવાનું હવે સાદો ફોર્મ્યુલા લો એટલે તમને ખબર પડી જાય તમારો જવાબ શું છે અને એ જે બિંદુ મળશે અને આ જે ઢાળ છે એનું સમીકરણ શું કરવાનું છે બરાબર છે 5/25 / 36 बराबर 25/-10/6/7 છે એટલે 36 તમારો દશા આવશે તો હું બતાવ 36 વડે ગુણવા પડે -10/6/7/36 કારણ કે 6 6 6 36 એટલા છે 25 - 60/7 6 4 7 3 21 25 252/6 252/25 5/2 = 7 -60/36 એટલે કે 7 માંથી 0 જાય 7 7 માં 6 જાય 270/36 આ તમારો વાંક છે માટે બિંદુ કયો થશે 5/6 = 270/36 અને જેનો ઢાળ -1/3 હોય તેવો વક્રનું સમીકરણ કે સ્પર્શકનું સમીકરણ જે મોટો હોય 5/6 = 270/36 બિંદુ એ સ્પર્શક 5y - 15x = 13 ને લંબ છે કે શું કહેવામાં આવે છે લંબ છે માટે સ્પર્શકનું સમીકરણ માટે સ્પર્શકનું સમીકરણ -36 = -36 = 3 x
12 થઈ 36 માઈનસ 12x માઈનસ 12 ગુણ્યા 5 છેદ 6 જો અહીંયા 36 બરાબર લો આ 36 સામે 12 બાદ આ 12 અંદર ગુણા છે છેદ ચલ દો બસ આવી ગયું છે એટલે કે માઈનસ 12x માઈનસ 5 2 10 બરાબર અને આ બાજુ છે 36 માઈનસ 10 બસ હવે સારું આપી દો 12x ને ધન કરવા જાવ એટલે 36 થાય માઈનસ 270 વત્તા 10 બરાબર 0 માટે 12x પ્લસ 36 માઈનસ 270 બરાબર છે જોઈ લો સમીકરણ 216 છે જ્યારે આ રીતે રેખા પ્રેરે હોય ત્યારે એનો ડાળ શોધી કાઢવાનો અને એ ડાળને વક્રણ ડાળ છે આ કરશું તો આપણે x અક્ષ સમાંતર હોય તો આપણે લખીએ કે dy / dx 0 અને x અક્ષ સમાન y અક્ષ સમાંતર હોય તો dx / dy dx / dy બરાબર છે એવો દાખલો આપણે અગાઉ પર છે એટલે અહીંયા તમને રેખાનું વક્ર પરનું સમીકરણ આપણે જોયું છે એનો તમારે ઉપયોગ કરવાનો છે બસ આવી રીતે દાખલા નંબર 16 શું છે જોઈ લઈએ આપણે બસ કે y = 7x + 11 ના x = 2 તથા x = 2 આ માઈનસ બરાબર સ્પર્શકો પરસ્પર સમાંતર હોય તેમ સાબિત કરવાના છે બંને સ્પર્શકો એકબીજાને કેવા છે સમાંતર છે જો બંને જવાબ સરખાવી જાય તો સ્પર્શકો એકબીજાને સમાંતર છે તમારે સીધી કિંમત મૂકવાની શું મૂકવાની કિંમત મૂકી દેવાની છે દાખલા નંબર 100 વક્ર y બરાબર 7x ઘન + 11 એટલે x બરાબર 2 અને x બરાબર માઈનસ 2 આકાર સ્પર્શકો એકબીજાને સમાંતર છે તો dy / dx બરાબર
એટલે તમારી પાસે સમીકરણ બની જશે અને એ સમીકરણમાં છે એટલે તમારી પાસે x ની વેલ્યુ આવશે અને x ની વેલ્યુ તમારે પાછું મૂકવા જવાની એટલે તમારી પાસે સ્પર્શકના બિંદુ કયા છે જે y આમ છે એવું તમને ખબર પડી જશે બરાબર છે કે જે તમને વક્રને બિંદુઓ જે મળે છે એ બિંદુ એ સ્પર્શકનો ઢાળ તે બિંદુનો y આમ છે જે બિંદુઓ જ મળે છે એ બિંદુ એ સ્પર્શકનો જે ઢાળ છે એ બિંદુઓ એ y આમ છે કારણ કે y માં છે તો એનો x આમ 0 છે બરાબર દાખલા નંબર 17 y બરાબર વક્ર x ક્યુબ આગળ y બરાબર x ક્યુબ અનના જે બિંદુ આગળનો સ્પર્શક જે બિંદુ આગળનો સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાયામ જેટલો હોય એટલે આમ આનો પહેલા ઢાળ શોધી કાઢીએ dy / dx બરાબર dx બરાબર ઢાળ થયો એ ઢાળ વાયામ જેટલો છે એટલે કે dx - y બરાબર 0 હવે તમારી પાસે સમીકરણ બની જશે બરાબર એ સ્પર્શકનો ઢાળ વાયામ જેટલો હોય છે એટલે 3x² બરાબર y હવે y ની કિંમત તમારી પાસે છે પાછી મૂકી દો નંબર 1 નો ઉપયોગ કરો તો 3x² - x³ = 0 એટલે કે x² / 3 - x = 0 માટે એક બિંદુ x = 0 આવશે બીજો આવશે x = 0 હવે આ બંને બિંદુ એકમાં મૂકતા એકમાં એટલે તમને બે બિંદુ મળી જશે x બરાબર 0 તો y બરાબર પણ શું મળશે 0 એટલે પહેલું બિંદુ તમારી પાસે આવશે 0 0 સ્પર્શકનું બિંદુ લઈ લીધું બરાબર છે શું થઈ જશે સ્પર્શ બિંદુ છે હવે x બરાબર 3 તો y બરાબર શું મળશે 3 નો ઘન કેટલો થશે 27 એટલે બીજું બિંદુ મળશે 3 27 આ બીજું સ્પર્શ બિંદુ છે હવે તમારા વ્યાખ્યાનમાં ડાઉનગ્રાઉન્ડ જે તમને આપી દીધેલું છે કે 0 0 વક્રને 0 0 અને 3 27 બિંદુએ સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાયામ જેટલો છે બિંદુ 0 0 વાક્ય લખો પડશે બિંદુ 0 0 અને 3 27 આગળનો સ્પર્શકનો ઢાળ આગળના સ્પર્શકનો ઢાળ તે વક્રના વાયામ જેટલો છે અથવા એ વક્રનો વાયામ છે એવું લખી દેશો તો ચાલશે એ વક્રનો વાયામ છે એવું લખશો તો બસ આ બંને બિંદુ વાયામ પરના બિંદુ હશે ઉગમ બિંદુ છે કોઈ બિંદુ છે ઉગમ બિંદુ કારણ કે તમને દેખાય છે કે વાય બરાબર એક સ્થાન છે તમે ક્યાં ગયો સી લખ્યા નથી તેવો વિચાર તો બી તમને ખ્યાલ આવી જાય છે બરાબર એવી જ રીતે આગળનો દાખલો છે 28 અને 17 પછી આવશે 18 વક્ર વાય બરાબર 4x2 2x ના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ ઉગમ બિંદુના યામ શું હોય તો કે 0 0 બસ અને એ ધારવાનું છે ઉગમ બિંદુ એબી છે ધારો કે વક્રને એબી બિંદુએ બરાબર છે એબી બિંદુએ દ્વારા સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય છે ધારો કે વક્ર એબી સ્પર્શક રેખાને ઉગમ બિંદુથી દોરેલા સ્પર્શકમાંથી પસાર થાય છે વક્ર એટલે તમારું જે સમીકરણ છે એમાં તમારા સમીકરણમાં એ એક્સ અને વાય ની જગ્યાએ તમારે એબી મૂકવા પડે શું મૂકવા પડશે એબી મૂકવાના અને એ બી મૂકીને તમારે ઢાળ શોધવો છે ટૂંકમાં ઢાળનું જે મૂલ્ય છે એ બી આવશે એટલું જ કરવાનું છે વક્રની એ બી બિંદુએ દોરેલ સ્પર્શકનો ધારો કે વક્રની એબી બિંદુએ સ્પર્શક
AB બિંદુ દોરેલા સ્પર્શક ને સ્પર્શ બિંદુમાંથી સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય છે સેમાંથી પસાર થાય છે ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય તો dy dx જે છે ડા એ તમાર સુધારો છે અને સ્પર્શ બિંદુ એ ડા એટલે એમ છે કે ધારો કે વક્ર ને AB બિંદુએ દોરે સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય છે સેમાં પસાર થાય છે उगम बिंदु माथी पसार थाय जो उगम बिंदु माथी पसार थतो होय तो तमारे 12x² - 10x² छे ए समीकरणो पहला तमारे ई अने बी नी किंमत तमारे लखवी पड़शे एटले के ए बी पर वक्र होवाथी बी बराबर पाई एटले बी थशे वक्र सेना पर छे वक्र ए बी पर होवाथी आजे तमारी पासे रकम छे એને બી કહેવામાં આવે બી બરાબર 4a² - 2a² મતલબ તમે અહીં પહોંચી જાઓ તો બી ચાલશે એવો કે માંગો છે નહીં બરાબર છે એ બી 4a³ - 2a² જેને નંબર તમારે 1 ત્યારે પણ 1 નંબર અને પણ 1 નંબર આવે આવો બીજું સમીકરણ તમારે પ્રાપ્ત કરવાનું છે હવે ઢાળ જે છે એ આપણી પાસે એમ છે ધારો કે એ બી બિંદુ પરનો ઢાળ કયો છે m છે ધારો કે સ્પર્શકનો ઢાળ m છે તો m બરાબર 12a² હા આ જે ઢાળ છે એ પણ ઢાળનું મૂલ્ય છે એ વક્રનો છે અને આપણે ઢાળ એટલે કે ધારો કે સ્પર્શકનો ઢાળ m છે ધારો કે સ્પર્શકનો ઢાળ m છે અને એ સ્પર્શકનો ઢાળ m અને પેલો જે ઢાળ છે બંને સરખાવી દેવાના ધારો કે સ્પર્શકનો ઢાળ m છે ધારો કે સ્પર્શકનો ઢાળ શું છે l છે એટલે કે l બરાબર dy/dx હવે જે m છે એ જગ્યાએ તમારે આ કિંમતમાં dy/dx માં તમારે એ બી મૂકી દેવાના છે એટલે કે m બરાબર સીધી વાત છે અહીંયા લખી દો એ લીધી એટલે વાર્તા પૂરી થઈ જાય 12a² - 10a² વાર્તા પૂર્યા નંબર 2 હશે હવે કોઈકમાંથી કોઈક કિંમત તમારે એક બેમાં મૂકવાની છે એટલે કિંમત મૂકવા તમારે હવે સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય 0 0 માં અને ડાળ હોય તેવી રેખાનું સમીકરણ સ્પર્શકનું હવે ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય સ્પર્શક અને જેનો ડાળ m હોય તેવી રેખાનું સમીકરણ એટલે કે સ્પર્શકનું સમીકરણ જેનો ડાળ જે સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય અને ડાળ m હોય તેવા સ્પર્શકનું સમીકરણ તેવા સ્પર્શકનું સમીકરણ y = mx થઈ જશે કારણ કે આ તમે શું લખો ઉગમ બિંદુ એટલે એના એમ 0 0 હશે એટલે નિયમ પ્રમાણે તમારે શું લખવું પડે y - y₀ = m કૌંસમાં x - x₀ હવે તમારે x₀ y₀ છે તે 0 મૂકી દો y - y₀ = mx - 0 એનો મતલબ એ થશે સમીકરણ તમારી પાસે એવું આવશે કે હવે આની જરૂર નથી કારણ કે આપણે માટે y = mx y = શું આવશે mx આ સમીકરણ તમારી પાસે બીજું આવ્યું સમીકરણ y બરાબર હવે એ બી બિંદુ પર સ્પર્શક છે આ સ્પર્શક પર કોણ આવવા છે એ બી બિંદુ પર છે કારણ કે આપણે પહેલા ધારણા કરી દેવી છે સ્પર્શક AB પર હોવાથી b = mx બસ હવે તમારી પાસે જો m ની કિંમત છે એ મૂકો અને આ b છે એ બંનેને સરખાવી દેવાના એટલે તમને એમ મળી જશે યાદ રાખો આ b ની કિંમત આ જે b છે એ મૂકો અને આ m ની કિંમત અહીંયા મૂકો એટલે 1 અને 2 નો ઉપયોગ આમાં કરતા હોય એટલે કે 4a³ - 2a² બરાબર 12a² એની આગળ a -10a². બસ હવે આ સમીકરણ સોલ્વ કરી દેજો શું કરવાનું છે સમીકરણ સોલ્વ કરો 4a² - 2a² બરાબર 12a³ - 10a હવે તમે આ ગુણાકાર કરશો એટલે તમારો જવાબ તમને મળી જશે એટલે થશે 4a³ - 2a² બરાબર 12a³ - 10a²
હવે એક ક્યુ વાળા ભેગા કર દો અને પાંચ વાળા પણ ભેગા કરી શકો તમે બરાબર એટલે કે 4 aq minus 12 aq બરાબર minus 10 a raise to 5 plus 2 a raise to 5 એટલે એ થશે minus 8 aq બરાબર એ થશે minus 8 a raise to 5 બરાબર 12 aq 12 માંથી 4 જાય એટલે 8 અને 10 માંથી 2 જશે એટલે minus 8 સામ સામે આ જે છે minus 0 નીકળી જશે આટલું નીકળી જશે એટલે aq બરાબર 1 થાય aq બરાબર કેટલા રહેશે 1 થાય રહેશે બરાબર છે હવે તમે સમીકરણમાં આ aq એ 5 minus aq કર દો તો ભી તમને પડશે a minus 5 aq બરાબર 0 હવે આ સમીકરણ સોલ્વ કરો aq કોમન કાઢો a square minus 1 એટલે a ની 3 કિંમત મળશે 0 plus or minus 1 0 અને plus or minus 1 એ બધી જ કિંમતો પછી તમારે એકમાં મૂકવા જવાનું આ બધી કિંમતો અને એટલે ટૂંકમાં કહેવામાં છે ઓકમ બિંદુએ સ્પર્શકનું સમીકરણ શોધી કાઢો અને એ પણ એક વક્ર પર છે પછી તમે જે આ ઢાળ આ છે બિંદુ AB છે તો એનો પણ સ્પર્શકનો ઢાળ AB / BS આની અંદર AB મૂકી દેવાની જો કે કરવાની અને આ સ્પર્શક અને પછી બંને સરખાવી દેવાનું A ની કિંમત 3 હશે 0 1 minus 1 એ કિંમત તમે અહીંયા મૂકશો એટલે તમને B ની વેલ્યુ મળી જશે બરાબર છે અને AB ની વેલ્યુ મળશે એટલે તમારી પાસે 3 બિંદુ આવે બસ આટલું જ કરો એ સોધી અને એમ મૂકેલો એટલે તમને બિંદુ મળી જશે વક્ર પરના બિંદુ 3 આવશે કેટલા હશે 3 બિંદુ હશે તમારું બરાબર ઓકે